હેલો એવરીવન, રસોડુંમાં તમારું સ્વાગત છે. આજે હું બનાવવા જઈ રહી છું હેલ્ધી બ્રેકફાસ્ટ. તો ચાલો બનાવીએ પૌવા ઉત્તપમ. સૌથી પહેલા એક બાઉલમાં 250 ml ચોખાના પૌવા લીધા છે, જેમાં એક ગ્લાસ પાણી નાખી 5 મિનિટ સુધી પાણીમાં પલાળીને રાખવાના છે. ત્યાર પછી પૌવામાંથી પાણી કાઢી પૌવાને ક્રશ કરી સ્મૂથ પેસ્ટ રેડી કરવાની છે. પછી પૌવાની પેસ્ટને એક બાઉલમાં કાઢી લઈ તેમાં 1/2 કપ એટલે કે 150 ml દહી અને 125 ml સોજી નાખવાનું છે અને 1/2 કપ પાણી નાખી મિક્સ કરી લઈશું. પછી સ્વાદ પ્રમાણે નમક નાખી 20-25 મિનિટ સુધી ઢાંકીને મૂકી દેવાનું છે. વેજીટેબલ ટોપિંગ રેડી કરી લઈએ. એક બાઉલમાં 1 કપ બાફેલી મકાઈના દાણા, 1 કપ સમારેલા ગાજર, કેપ્સિકમ, ટમેટા, 1 ચમચી મરચાંના ટુકડા અને કોથમીર નાખી દઈએ. ડુંગળી પણ એડ કરી શકો છો. પછી થોડું નમક નાખી મિક્સ કરી લઈશું. નમક થોડું ઓછું નાખવાનું છે કેમ કે બેટરમાં આપણે ઓલરેડી નમક નાખેલું છે. હવે 20 મિનિટ થઈ ગઈ છે તો બેટર સેટ થઈ ગયું છે. આપણે આટલી કન્સિસ્ટન્સી રાખવાની છે. હવે એક નોનસ્ટિક કડાઈમાં 1 નાનો ચમચો લઈ આપણે આ સાઈઝના ઉત્તપમ બનાવીશું. પછી ઉપરથી વેજીટેબલ ટોપિંગ નાખી આવી રીતે થોડા પ્રેસ કરવાના છે. ત્યાર પછી જેટલું તીખું જોઈતું હોય એ પ્રમાણે ચીલી ફ્લેક્સ સ્પ્રિંકલ કરીશું અને 1 ચમચી જેટલું તેલ નાખી આપણે 2 મિનિટ સુધી એને કૂક થવા દેવાના છે. 2 મિનિટ થઈ ગઈ છે તો આપણે પલટાવી દઈએ અને ફરી 2 મિનિટ સુધી બીજી સાઈડ પણ કૂક થવા દેવાના છે. તો તૈયાર છે મિક્સ વેજીટેબલ ઇન્સ્ટન્ટ ઉત્તપમ.